બનાસકાંઠાના ડીસા પાસે આવેલ ઓવરબ્રિજ પર આજે ટ્રેલરની પાછળ ટ્રેલર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેલરમાં અચાનક આગ લાગી જતા એક ચાલકનું સળગી જતા કરુણ મોત થયું હતું. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે એક ટ્રેલરની પાછળ ટ્રેલર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલા ટ્રેલર ચાલકે બ્રેક મારતા જ પાછળ આવી રહેલા ટ્રેલર ચાલકે સ્ટીયરિંગની પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતથી અચાનક ટ્રેલરમાં આગ લાગી જતા અફરાતફરી સર્જાઈ હતી. બનાવને પગલે ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ફાયર ફાઇટરની ટીમ આગ બુઝાવે તે પહેલાં એક ટ્રેલરે અચાનક કેબિનમાં સળગી જતા તેનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં જે આગળનું ટ્રેલર જતું હતું એ સ્પીડ બ્રેકરના હિસાબે ધીમું પડ્યું હતું અને પાછળથી ઓવર સ્પીડમાં આવતું હતું અને પાછળ ઠોકી દીધું. એક ફેટલ છે અને એક મેજર ઇન્જર. લોકોને તો શું હોય કે સ્પીડ બ્રેકર આ સ્ટોપ લાઇન છે, નાઇટમાં ચાલતો હોય એટલે નિંદરના હિસાબે કોઈ નિંદર પૂરી ના કરતા હોય એટલે આરામથી જે 5-6 કલાકનો રેસ્ટ જોતો હોય એ મળતો ના હોય એની હિસાબે અકસ્માત વધારે થાય છે.